અને આજે એમાંથી બનશે ઘી પુલાવ યસ ઘરવાળી બિરયાની યસ તો બનાવવા માટે પહેલા શું કરીએ છે સૌથી પહેલા તો આપણે ચોખા પલાળવાના હોય એટલે ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લઈશું અને એને ધોઈ અને પછી પલાળી દઈશું અત્યારે આપણે અડધો કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લઈએ હવે એમાં પાણી ઉમેરીએ અને સરસ રીતે એને ધોઈ લઈએ ધોતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે હળવા હાથે ધોઈશું પાણી કાઢી લઈએ હવે આને અડધો કલાક પલાળી રાખીએ ઓકે હવે પુલાવ બનાવીએ એક મોટી ચમચી ઘી લઈએ છે આ પુલાવ ટેસ્ટમાં એકદમ માઇલ્ડ બનશે એકદમ માઇલ્ડ બનશે કારણ કે આની અંદર આપણે કોઈ પણ પ્રકારના મસાલાનો ઉપયોગ જ નથી કરવાના જસ્ટ એની અંદર મીઠું એડ કરીશું અને ખડા મસાલા જે એડ કરીશું એનાથી ફ્લેવર મળશે ઓકે તો આ પુલાવને આપણે શેની સાથે ખાઈ શકીએ સિમ્પલ આપણી જે ગુજરાતી દાળ હોય છે એની સાથે પણ ખાઈ શકાય છે એકલો પુલાવ પણ ખાઈ શકાય છે કારણ કે એની ઉપર આપણે જે ડુંગળીને એ બધું ટોપિંગમાં લઈશું એનાથી સ્વાદ તો બહુ જ સરસ લાગે છે એટલે એકલો પણ ખાઈ શકાય છે ગુજરાતી દાળ સાથે પણ ખાઈ શકાય છે પ્લસ કોઈ પણ પ્રકારની કરી છે સબ્જી છે એની સાથે પણ લઈ શકાય છે ઓકે એટલે ખાસા બધા ઓપ્શન્સ છે હા પાંચ નંગ બદામ લઈએ છે છ થી આઠ કાજુના ટુકડા લઈએ છે અને એક મોટી ચમચી દ્રાક્ષ લેવાની છે સહેજ સાંતળી લઈએ સરસ સંતળાઈ ગયા છે ઘીમાંથી લઈ લઈએ હવે આ જ ઘીની અંદર એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ અને ઘી બંને સરસ ગરમ થઈ ગયા છે હવે એની અંદર એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે એકદમ પાતળી સમારી અને ઉમેરી દઈશું એકદમ બદામી રંગની થાય એવી એને સાંતળી લેવાની છે અત્યારે જે પુલાવ બનાવે છે એની ખાસિયત જ એનો માઇલ્ડ ટેસ્ટ છે હા પણ ઇન કેસ જો કોઈને બહુ આવું માઇલ્ડ ના ભાવતું હોય તો થોડા મસાલા ઉમેરવા હોય તો શું ઉમેરી શકીએ એની અંદર અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરો તો એનાથી ફ્લેવર પણ મળશે અને સ્વાદ પણ સરસ ઇનહાન્સ થઈ જશે ઓકે અને થોડી લાઇટ પિંક કરવાની છે ના ખાટા બદામી રંગની તળીશું બિરસતો હોય ને એવા રંગની તળીશું ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે હવે એક પ્લેટમાં કાઢી લઈએ ફરીથી એક મોટી ચમચી ઘી ઉમેરીશું એક નાની ચમચી જીરું લઈએ છે ત્રણ નંગ લવિંગ લઈશું ત્રણ ટુકડા તજના લઈએ છે અને ત્રણ નંગ ઇલાયચી લઈશું અને સાથે એક નંગ તમાલપત્ર બરાબર સાંતળી લઈએ અને હવે આપણે જે ચોખા પલાળીને રાખેલા છે એને ઉમેરી દઈએ પાણી સાથે જ ઉમેરી દઈશું મીઠું ઉમેરીએ સ્વાદ પ્રમાણે હલાવી લઈએ આમ જોવા જઈએ તો આ પુલાવ એકદમ તરત ઇન્સ્ટન્ટ બની જાય એવું હા હવે ઢાંકીને એને ચડવા દઈશું લગભગ 10-1 મિનિટ માટે ચડવા દઈશું એટલે પુલાવ તૈયાર થઈ જશે ધીમા ગેસે હા એને ધીમા ગેસ પર ચડવા દઈએ છીએ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ આપણે ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લેતા હોય તો અડધો કપ રાઈસ હોય તો એની સામે તમારે 1.5 ઘણું પાણી એટલે કે 1.5 કપ પાણી નાખી અને પછી એને ચડવા દેવાના છે કુકરમાં બનાવતા હોય તો જેટલા રાઈસ હોય એનાથી ડબલ પાણી ઉમેરવાનું ઓકે અને કુકરમાં બનાવે તો કેટલી સીટી મારવાની 2 વિસલે સરસ પુલાવ તૈયાર થઈ જાય ઓકે સરસ મજાનો ઘી પુલાવ તૈયાર થઈ રહ્યો છે અને બહુ જ સરસ સુગંધ આવી રહી છે પુલાવ તૈયાર થઈ ગયો છે અને પછી ગેસ બંધ કરી ઢાંકીને એને 5 મિનિટ રહેવા દીધો છે એટલે સરસ સિજાઈ જાય એની સુગંધ બમણી થઈ ગઈ જો એકદમ છુટ્ટો દાણો તૈયાર થયો છે અને એટલે જ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસને ભારતના શ્રેષ્ઠ રાઈસ ગણવામાં આવે છે હા
સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. હવે જે ડુંગળી તળીને રાખેલી છે એ ભભરાવીએ. કાજુ બદામ અને દ્રાક્ષ લઈશું. અને સાથે થોડી ચેરી લઈશું. ચેરીના ટુકડા લઈએ છે. ચેરી ઉમેરવાથી એની અંદર એક સ્વીટનેસ પણ આવે છે અને સ્વાદ બહુ સરસ લાગે છે. હેલી ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસનો ઉપયોગ કરીને બનાવેલ એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી એવો ઘી પુલાવ તૈયાર છે અને સાથે એટલો જ સુગંધિત. યસ.